गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मैं निकुंज कलसैया फ्रॉम गाइडेंस क्लासेस धोरण 10 विज्ञान प्रकाश नु परावर्तन अने वक्री फॉर्म बराबर एनो आज भाग 26 मां आपणे जोईए। तो आजनो टॉपिक छे के बोलियर लेंस वडे रचाता प्रतिबिंब मेळवा माटेना त्रण किरणो छे તેની કિરણાકૃતિ દોરીને સમજાવો, તેનો ઉપયોગ કેવી રીતના કરવો તે સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે અરીસાની અંદર બરાબર ચાર કિરણોનો ઉપયોગ કરીને બરાબર જુદા જુદા જગ્યાએ જુદી જુદી વસ્તુ અંતરે બરાબર આપણે પ્રતિબિંબ મેળવેલા। તો એવી જ રીતે અહીંયા બરાબર લેન્સની અંદર પણ ગોલીય લેન્સમાં એટલે ગોલીયમાં પણ આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા ગોલીય લેન્સમાં પાછો અંતર્ગોળ અને બહિર્ગોળ બરાબર તે બે લેન્સની અંદર કિરણાકૃતિ દોરવા માટે આપણે ત્રણ કિરણો છે એનો ઉપયોગ આપણે કરવાનો છે। તો આપણે આ જે ત્રણ કિરણો છે તેનો અભ્યાસ કરવાનો છે। તો પ્રથમ કિરણ આપણે જોઈએ, કિરણ પહેલું મુખ્ય અક્ષને સમાંતર અરીસાની અંદર પણ આ જ હતું પ્રથમ કિરણ मुख्य अक्ष ने समांतर। तो अरीसा में આપણે વાત કરીએ તો મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું કિરણ જે હતું બરાબર, તો એ મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું તે કેમાંથી પસાર થતું? તમને ખ્યાલ જ છે અરીસા માટે કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું। તો અહીંયા આપણે લેન્સ માટે જોવાનું છે। તો પ્રથમ કિરણ છે મુખ્ય અક્ષ ને સમાંતર, વસ્તુમાંથી मुख्य अक्ष ने समांतर निकलतो किरण बहिर्गोल लेंस द्वारा वक्रीभवन पामी बीजी बाजू रहेला मुख्य केंद्र F2 माथी पसार थाय छे। तो आवी रीते आपणे ख्याल आवशे नहीं, तो एना माटे आपणे पहेला आकृति जोईए। तो बहिर्गोल अने अंतर्गोल बने माटे बराबर तो आ लेंस કયો છે વિદ્યાર્થી મિત્રો? બહિર્ગોળ લેન્સ બરાબર। કેમ બહિર્ગોળ લેન્સ છે? તો કે વચ્ચેથી જાડો છે અને કિનારેથી પાતળો છે બરાબર। તો આપણે આના પહેલાના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા બરાબર, આ છે મુખ્ય અક્ષ છે, અહીંયા પ્રકાશીય કેન્દ્ર O, આ બધું આપણે C1 અને F1 દર્શાવેલું, આ બાજુ C2 અને સોરી F2 અને C2 બરાબર। આપણે આ બધા પદો આના પહેલાના લેક્ચરમાં ભાગ 25 માં આપણે જોઈ ગયા બરાબર। F1 અને F2 શું? તો કે મુખ્ય કેન્દ્ર। C1 અને C2 શું? તો કે વક્રતા કેન્દ્ર। લેન્સ નું મુખ્ય કેન્દ્ર કેટલા હોય છે? 2, F1 અને F2। લેન્સ ને વક્રતા કેન્દ્ર કેટલા હોય? 2, C1 અને C2। O ને શું કહેવાય? પ્રકાશીય કેન્દ્ર। કયો લેન્સ છે? બહિર્ગોળ। હવે આપણે જોઈએ કે વસ્તુમાંથી મુખ્ય અક્ષ ને સમાંતર નીકળતું કિરણ બરાબર, મુખ્ય અક્ષ છે આપણી તેને સમાંતર કિરણ, मुख्य अक्ष ने समांतर किरण बहिर्गोल लेंस द्वारा वक्रीभवन पाम। तो खास याद रखना है वक्रीभवन એટલે ત્રાસુ કઈ જગ્યાએ થાય છે, તો અહીં ડોટ વડે લાઈન દર્શાવે છે બરાબર। તો અહીંયા વચ્ચે જ આપણે એને ત્રાસુ કરવાનું છે, બહિર્ગોલ લેન્સ દ્વારા વક્રીભવન પામ, વક્રીભવન પામ એટલે કિરણ ત્રાસુ થશે। બીજું બાજુએ રહેલા મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થશે। ક્યાંથી પસાર થશે? F2 માંથી જ પસાર થાય છે બરાબર। ખ્યાલ આવી ગયો? પ્રથમ કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર, આપણે મુખ્ય અક્ષને સમાંતર એટલે સીધું કિરણ, તો ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર F2 માંથી જ પસાર થશે બરાબર। હવે આપણે અંતર્ગોળ લેન્સ માટે જોઈએ બરાબર, અહીં આકૃતિ જોઈએ અંતર્ગોળ લેન્સ ની।
જ્યાં પણ બે સપાટી હોય મુખ્ય અક્ષ અહીં આવશે પ્રકાશ કેન્દ્ર O C1 F1 F2 અને C2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે C1 અને C2 છે એને હવે આપણે બરાબર આની જગ્યાએ 2F1 અને અહીંયા C2 ની જગ્યાએ 2F2 લખીશું. કેમ આવું? તો જોઈએ કે O થી F1 સુધીનું અંતર 5 સેન્ટીમીટર, તો આખું કેટલું થવાનું? 10 સેન્ટીમીટર. તો આપણને જે O થી F સુધીનું જે અંતર મળશે F1 સુધીનું, તો F1 નું ડબલ એટલે 2F1. તો હવેથી આપણે C1 અને C2 ની જગ્યાએ બરાબર તો અત્યારથી જ લખી દઉં છું, તો C1 ની જગ્યાએ શું લખો? 2F1 એટલે કે F1 નું બમણું, અને આ બાજુ C2 ની જગ્યાએ તો કે 2F2 F2 નું બમણું, બરાબર બે ગણું. ખ્યાલ આવી ગયો? F1 5 હોય તો F1 કેટલું થાય? 10. આ બાજુ F2 5 હોય તો F2 કેટલું થશે? 10. કેમ કે 2 ગુણ્યા F2 કરો, અહીંયા 2 ગુણ્યા F1 કરો. તો હવે પછી આ બધા લેન્સ ની અંદર C1 ની જગ્યાએ શું મૂકીશું? 2F1, અને C2 ની જગ્યાએ શું મૂકીશું? 2F2. બરાબર યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ તો અંતર્ગોળ ની અંદર શું થશે? બરાબર આપણું કિરણ તો મુખ્ય અક્ષ ને સમાંતર હશે, બરાબર આ જે છે એ મુખ્ય અક્ષ ને સમાંતર, ચાલો મુખ્ય અક્ષ ને સમાંતર કિરણ અંતર્ગોળ લેન્સ માં વસ્તુ તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર F1 પરથી આ કિરણ વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. એટલે અહીંયા જે લેન્સ છે એ કયો છે? અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ કેવો હોય? વચ્ચેથી પાતળો અને કિનારેથી જાડો. તો આ જે કિરણ છે કઈ દિશામાં જશે? તો કે જે F1 છે એમાં વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય. આ કિરણ આમ ઉપરની તરફ છે, હવે એને આપણે વિકેન્દ્રિત કરવાનું, લંબાવવાનું છે. તો લંબાવી ત્યારે આપણે ડોટ લાઇન નો ઉપયોગ કરવાનો છે. બરાબર ખ્યાલ આવી ગયો? મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ F2 F1 માંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. તો બધા વિભાગ ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર, બનીર ગોળ લેન્સ માં મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું કિરણ બનીર ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F2 માંથી જ પસાર થાય છે. એક કિરણ હોય કે બે હોય કે 100 હોય, મુખ્ય અક્ષ ને સમાંતર હશે તો એ F2 માંથી જ પસાર થશે. આપણે એક કિરણ લીધું છે બરાબર, એકની જગ્યાએ પાંચ કિરણ હોય, પાંચે પાંચ કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર હશે તો ક્યાંથી પસાર થશે? બધા F2 માંથી જ, મુખ્ય કેન્દ્ર માંથી જ પસાર થશે. અહીંયા બહિર્ગોળ માટે, સોરી અંતર્ગોળ લેન્સ માટે, તો મુખ્ય અક્ષ સમાંતર અપાત થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ લેન્સ દ્વારા બરાબર F1 પર શું થાય છે? વિકેન્દ્રિત થાય છે. તો અહીંયા લેન્સ બદલાઈ જાય છે, એટલા માટે અહીંયા અંતર્ગોળ ની અંદર બધા કિરણો છે દૂર ભાગશે અને બહિર્ગોળ ની અંદર નજીક આવશે. ચાલો બીજું કિરણ હવે આપણે જોઈએ. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, મુખ્ય કેન્દ્ર એટલે શું? F1 અને F2. લેન્સ ને કેટલા મુખ્ય કેન્દ્રો હોય? બે, F1 અને F2. તો પહેલા આપણે સૌપ્રથમ આકૃતિ જોઈએ. શું કહે છે? જો લેન્સ ના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ બહિર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં નિર્ગમન પામશે. બહિર્ગોળ લેન્સ માટે શું કીધું? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો છે તો એ મુખ્ય અક્ષને સમાંતર હશે. આ ઊંધું છે, આપણે આ બાજુને પસાર કરીએ તો મુખ્ય અક્ષને સમાંતર થઈ ગયું. બરાબર તો આકૃતિ જોઈએ. પહેલા બહિર્ગોળ લેન્સ માટે
मुख्य ऑप्टिकल सेंटर को प्रकाश केंद्र को अब जो F1 2 F1 F2 2 F2 શું કીધું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એટલે કે F1 માંથી આપણે પસાર કરવાનું છે બરાબર આ F1 છે એમાંથી પસાર થતું કિરણ છે તો બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામે બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામે મુખ્ય અક્ષની સમાંતર દિશામાં જ નિર્ગમન પામશે તો મુખ્ય અક્ષ પર તરફ તેની સમાંતર દિશાને સીધે સીધો આવી જાય मुख्य केंद्र F1 माथी पसार थतो किरण कया लेंस से बहिर्गोल लेंस वडे वक्रीभवन पामी बराबर मुख्य अक्ष ने समांतर सीधो ज निर्गमन पामे छे हवे आपने अंतःगोल माटे छे हवे घणा विद्यार्थी मित्रों ने एवो पण विचार आवशे के आ मुख्य केंद्र F1 छे आ बाजू F2 छे F2 माथी आपणे पसार करीए तो पण चाले પણ આપણે એલએથી નક્કી કરી પર વસ્તુ છે આપણે ડાબી બાજુ મૂકશ તો ડાબી બાજુથી જ આપણે બધા કિરણો છે વિચાર છે હવે આ બધી F2 માંથી આપણે પસાર કરીએ તે આ બધી મુખ્ય અક્ષને સમાંતર હશે આ રીતે આમ આપણે પસાર કરીએ તો આ બધું નિર્ગમન પામશે બરાબર પણ આપણે બધા કિરણો છે તે ડાબી બાજુથી જ લેશું કેમ કે આપણે વસ્તુ હંમેશા ડાબી બાજુએ જ મૂકીશું બરાબર હવે અંતઃગોળ લેન્સ માટે प्रकाश केंद्र O F1 2 F1 F2 અને 2 F2 શું કીધું અંતઃગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F2 આગળ મળતું હોય તેવો ભાસ થતો કિરણ વક્રીભવન બાદ મુખ્ય અક્ષની સમાંતર દિશામાં વક્રીભવન પામે છે એટલે આપણે છે અહીંયા બરાબર मुख्य केंद्र માંથી પસાર થતું કિરણ એ આપણે અહીંયાથી આ પસાર કરીએ બરાબર F1 માંથી તો એ શક્ય નથી એટલે આપણે ખાસ અહીંયા જોવાનું છે કે અંતઃગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F2 આગળ મળતું હોય ક્યાં મળતું હોય F2 આગળ મળતું હોય તેવો ભાસ થતું કિરણ વક્રીભવન બાદ મુખ્ય અક્ષની સમાંતર દિશામાં વક્રીભવન પામશે આપણે F2 પર આપાત કરવાનું છે બરાબર તો F2 પર આપાત થતું હોય કિરણ તે મુખ્ય અક્ષ કેવું થશે સમાંતર દિશામાં આપાત થશે બરાબર તો આ જે કિરણ છે એ કઈ બાજુ જાય છે F2 પર F2 માંથી પસાર થયો એવો આપણને ભાસ થાય છે પણ ઈ મુખ્ય અક્ષને કેવું થાય છે સમાંતર ખ્યાલ આવી ગયો અંતઃગોળમાં કેના ખબર પડી જોઈએ શું કીધું અંતઃગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F2 આગળ મળતું હોય તેવો પાસ થાય પણ મળતું નથી બરાબર લંબાવતા મળે છે પાસ થતું કિરણ વક્રીભવન બાદ મુખ્ય અક્ષની સમાંતર વક્રીભવન અહીંથી પામશે લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં વક્રીભવન પામે છે બરાબર તો આપણે બે કિરણ કયા પહેલો કિરણ કયો હતો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતો પ્રકાશનું કિરણ બરાબર મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામશે બીજું કિરણ હતું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો કિરણ બરાબર તો હવે આપણે ત્રીજું કિરણ છે એ જોવાનું છે તો આનો સ્ક્રીનશોટ પાડીને આકૃતિ પણ દોરવાની છે ત્રીજું કિરણ અહીંયા બીજું કિરણ ઘૂસીને બરાબર લખું છું તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમારે નોટબુક ની અંદર લખવું પડશે બરાબર તો હું કિરણ ત્રીજો અહીં દર્શાવું છું બરાબર કિરણ ત્રીજું
तो किरण त्रिज्या आपने શું કરશો પ્રકાશીય કેન્દ્ર પ્રકાશીય કેન્દ્ર એટલે કયું ઓ માંથી પસાર થતો કિરણ બરાબર તો અંતર્ગોળ અને બહિર્ગોળ બરાબર બંને માટે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર ઓ માંથી પસાર થતો કિરણ કોઈપણ પ્રકારનું વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે ઓમાંથી પસાર થતું કિરણ તો કોઈપણ પ્રકારનું વિચલન થશે નહીં એટલે કે ત્રાસુ થશે નહીં તેને આપણે આકૃતિ જોઈએ પ્રકાશીય કેન્દ્ર ઓ બરાબર બંને લેન્સ માટે તો પહેલા આપણે બહિર્ગોળ લઈએ મુખ્ય અક્ષ પ્રકાશીય કેન્દ્ર ઓ અહીંયા છે બરાબર આ બાજુ શું આવશે F1 આ બાજુ 2F1 અહીંયા F2 અને 2F2 તો બહિર્ગોળ માટે અને અંતર્ગોળ માટે પણ જોઈ લઈએ આપણે આ બરાબર અહીંયા આવશે પ્રકાશીય કેન્દ્ર ઓ આ બાજુ F1 2F1 F2 અને 2F2 તો શું કીધું કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર ઓ માંથી પસાર થતું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન એટલે કે ત્રાસુ થશે નહીં વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે બરાબર એટલે કે સીધે સીધું પસાર થશે આ રીતમાં બરાબર કોઈ પ્રકારનું વિચલન પામશે નહીં એટલે કે ત્રાસુ થશે અને અંતર્ગોળમાં પણ એવી જ રીતના બંનેમાં સમાન છે તો ઓમાંથી પસાર થતું કિરણ તે પણ કોઈપણ પ્રકારનું વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે તો આપણું ત્રીજું કિરણ છે તો ત્રણેય કિરણમાં ખ્યાલ આવી ગયો ખાસ મોઢે કરવાના છે બરાબર અને યાદ રાખવાના છે કેમ કે આગળની આપણે કિરણ આકૃતિ દોરવા માટે અત્યંત જરૂરી છે બરાબર તો ફરીથી વાર રિવિઝન કરી નાખીએ તો પ્રથમ કિરણ છે યાદ કરો કયો હતો મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામીને ક્યાંથી પસાર થશે મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય છે તો F1 હોય કે F2 હોય બરાબર કોઈ પણ બીજું કિરણ કયો હતો તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર જ હોય છે ત્રીજું કિરણ કેવું હતું પ્રકાશીય કેન્દ્ર ઓ માંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે એટલે કે ઓ માંથી પસાર થતું હોય તો સીધે સીધું ઓ માંથી જ પસાર થશે બરાબર તો આખો પ્રશ્ન છે બરાબર આ તો ત્રણે ત્રણ કિરણ બાકી નોટ ની અંદર બે વાર લખીને મોઢે કરવાના છે બરાબર તો ખાસ યાદ રાખજો થેન્ક યુ